હેલો વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર કાશ્મીર સોતરિયા સ્વાગત છે આપનું. આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ માનવ પ્રજનન વિશે, અને આ ચેપ્ટરનો આજનો આ છેલ્લો લેક્ચર અથવા તો છેલ્લો ટોપિક છે. જે સપ્લિમેન્ટરી ટોપિક્સ છે, જે ટેક્સ્ટબુકમાં એ કન્ટેન્ટ નથી જ તે, તેને અત્યારે આ ચેપ્ટર પછી તરત જ નહીં મૂકીએ, થોડો એકાદ બે દિવસ પછી એ વિડીયો અપલોડ કરશું, જેમાં શુક્રકોષો અને અંડકોષોનો તફાવત, શુક્રકોષ જનન અને અંડકોષ જનનની પ્રક્રિયાનો તફાવત, એ બે પોઈન્ટ્સ છે એના વિશેનો જે સપ્લિમેન્ટરી વિડીયો છે તે આપણે પછીથી અપલોડ કરીશું. અને આ ચેપ્ટરનો આપણો આજનો આ છેલ્લો વિડીયો છે, અને ત્યાર પછી આપણે આગળનો ચેપ્ટર શરૂ કરીશું. આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું કે પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવની પ્રક્રિયા કેવી રીતે થાય છે. આપણે અભ્યાસ કરી ગયા કે મનુષ્યમાં જે ખાસ કરીને ગર્ભાવસ્થાનો જે સરેરાશ સમયગાળો છે તે 9 મહિનાનો હોય છે. એટલે જો મહિના પ્રમાણે ગણીએ તો 9 મહિના, અઠવાડિયા મુજબ ગણીએ તો 40 અઠવાડિયા, અને જો દિવસો ગણીએ તો 280 દિવસો, જે આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કરી ગયા. આ જે સમયગાળો છે એ સમયગાળાને ગર્ભાધાન સમય અથવા તો ગર્ભાવધિ કાળ કહેવામાં આવે છે. અને જ્યારે આ સમયગાળો પૂર્ણ થાય છે, એટલે કે ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયમાં એક શક્તિશાળી સંકોચન પ્રેરાય છે, ગર્ભાશયની દિવાલમાં સંકોચનની પ્રક્રિયા પ્રેરાય છે, જેના લીધે ગર્ભનો બહાર નિકાલ થાય છે, એટલે કે બાળકનો જન્મ થાય છે, પ્રસવ થાય છે. તો ગર્ભની આ પ્રસવની ક્રિયા એટલે કે બાળ જન્મની આ પ્રક્રિયાને પ્રસૂતિ કહેવાય છે. ખાસ યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો કે ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયમાં એક શક્તિશાળી સંકોચન પ્રેરાય છે, જેના કારણે ગર્ભનો બહાર નિકાલ થાય છે અથવા તો પ્રસવ થાય છે. અને ગર્ભ પ્રસવની આ પ્રક્રિયાને એટલે કે બાળ જન્મની આ પ્રક્રિયાને પ્રસૂતિ કહેવાય છે. જો વ્યાખ્યા પૂછે આપણને તો વ્યાખ્યામાં આટલા શબ્દો ખાસ હોવા જરૂરી છે. પ્રસૂતિ આમ જોયું તો ગર્ભધારણની પરાકાષ્ઠા છે, એટલે કે તેનો જે અંતિમ સમયગાળો છે કે જે દરમિયાન બાળકનો જન્મ થાય છે. આ જે આખી પ્રક્રિયા છે પ્રસૂતિની પ્રક્રિયા અથવા તો બાળકના જન્મની પ્રક્રિયા, એ ચેતા અંતઃસ્ત્રાવી પદ્ધતિ દ્વારા પ્રેરાય છે. એટલે કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એ બંને તંત્રો અહીંયા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણે આગળના હ્યુમન ફિઝિયોલોજીના ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા છે કે જે કાંઈ જે પ્રક્રિયાઓ થાય છે ખાસ કરીને મનુષ્યની અંદર અથવા તો બધા જ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં, તેનું જે નિયમન છે જે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા થાય છે, જેમાં ચેતાતંત્ર છે તે નિયામકી તંત્ર તરીકે વર્તે છે અને અંતઃસ્ત્રાવી તંત્ર છે તે સહનિયામકી તંત્ર તરીકે વર્તે છે. અને આ બંને તંત્રોનો આપણે વિગતવાર અભ્યાસ કરી ગયા છે. તો અહીંયા પણ ખાસ પ્રસૂતિની આ જે પ્રક્રિયા છે અથવા તો બાળ જન્મની આ પ્રક્રિયા છે, તેમાં આ ચેતા અંતઃસ્ત્રાવી જે છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે જન્મ સમય નજીક આવે છે, એટલે કે ગર્ભાવસ્થાનો જે સમયગાળો છે ધીમે ધીમે પૂર્ણ થતો જાય છે અને જન્મ સમય નજીક આવે છે, ત્યારે બે રાસાયણિક સંકેતો સંકળાઈને સાચી એટલે કે વાસ્તવિક પ્રસવ પીડા ઉત્પન્ન કરે છે. બાળ જન્મ અથવા તો પ્રસૂતિ સમય દરમિયાન ખાસ કરીને આ જે ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા છે તેના લીધે એક ચોક્કસ દુખાવો અથવા તો પીડા ઉત્પન્ન થતી હોય છે, જે પ્રસૂતિની નિશાની છે. અને એ જે પીડા છે તેને પ્રસવ પીડા અથવા તો લેબર પેઇન તરીકે ઓળખવામાં આવે છે, અને લેબર પેઇન એ પ્રસૂતિની નિશાની છે, ખાસ યાદ રાખીએ. આપણે પ્રક્રિયા જોતા છીએ કે એના જે તબક્કા છે, પ્રસૂતિના જે તબક્કા છે તેના વિશે આપણે વાત કરીએ તો સંપૂર્ણ જે વિકસિત ગર્ભ અને જરાયુ છે તેમાંથી પ્રસૂતિ માટેના સંકેતો ઉત્પન્ન થાય છે. પૂર્ણ વિકસિત ગર્ભ અને એ ગર્ભ જે રચના મારફતે માતાના શરીર સાથે જોડાયેલું છે, બરાબર, તે જરાયુ તેના દ્વારા ચોક્કસ પ્રકારના પ્રસૂતિ માટેના સંકેતો ઉત્પન્ન થાય છે, જેને ફિટલ ઇજેક્શન ફેક્ટર કહેવાય છે.
જ્યારે આ ફિટલ ઇજેક્શન ફેક્ટર છે એ ગર્ભનાળ મારફતે માતાના રુધિરમાં ભળે છે ત્યારે ગર્ભાશયમાં હળવા સંકોચનને પ્રેરે છે. જો ખાસ યાદ રાખો કે જે સંકેતો ઉત્પન્ન થાય છે ક્યાંથી થાય છે, તો જે પૂર્ણ વિકસિત ગર્ભ છે તે અને જરાયુ, તેમાંથી એક ચોક્કસ સંકેતો ઉત્પન્ન થાય છે જેને ફિટલ ઇજેક્શન ફેક્ટર્સ કહેવાય છે. અને આ જે ફેક્ટર્સ છે અથવા તો જે સંકેતો છે એ સંકેતો જે જરાયુ અને ગર્ભ છે ત્યાંથી ગર્ભનાળ મારફતે માતાના રુધિરમાં ભળે છે અને તેના લીધે ગર્ભાશયના હળવું સંકોચન પ્રેરાય છે. આ જે આખી પ્રક્રિયા છે તેને ગર્ભના નિકાલની પરાવર્તી ક્રિયા કહેવાય છે. શેના સંકેતો મળે છે, તો કે ખાસ કરીને ક્યાંથી સંકેતો મળે છે, તો કે વિકસિત ગર્ભ જરાયુમાંથી પ્રસૂતિ માટેના સંકેતો મળે છે. એ સંકેતો ગર્ભનાળ મારફતે માતાના રુધિરમાં ભળે છે જેના લીધે ગર્ભાશયમાં હળવું સંકોચન પ્રેરાય છે. એ પ્રક્રિયા એટલે ગર્ભ નિકાલની પરાવર્તી ક્રિયા. પરાવર્તી ક્રિયા આપણે ચેતાતંત્રમાં ભણી ગયા છે, તો અહીંયા પણ એ પરાવર્તી ક્રિયા જે છે તે ખાસ કરીને પ્રેરાય છે. હવે આ પરાવર્તી ક્રિયા પ્રેરાવાના કારણે માતા જ્યારે સંકેતો છે માતાના રુધિરમાં ભળે છે એટલે માતાના જે હાઇપોથેલેમસ છે એ હાઇપોથેલેમસમાંથી ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. અને અંતઃસ્ત્રાવી તંત્રમાં આપણે અભ્યાસ કરી ગયા કે ઓક્સિટોસિનને બર્થ હોર્મોન એટલે કે જન્મ સમયના અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ અંતઃસ્ત્રાવના સ્ત્રાવ માટે આ FEF ફેક્ટર જે છે તે જવાબદાર છે. એટલે કે આ જે ચેતાકીય સંકેતો છે એ ચેતાકીય સંકેતો હાઇપોથેલેમસમાંથી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરે છે. અને આ ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ હાઇપોથેલેમસમાંથી થાય છે, બરાબર. એનો સ્ત્રાવ હાઇપોથેલેમસમાંથી થાય છે અને એ ઓક્સિટોસિન છે તે પશ્ચપિચ્યુટરી ગ્રંથિમાં સંગ્રહ પામે છે. હાઇપોથેલેમસમાંથી સ્ત્રાવ પામેલો ઓક્સિટોસિન એ રુધિરમાં નથી ભળતો, પણ એ પશ્ચપિચ્યુટરી ગ્રંથિમાં સંગ્રહ પામે છે અને ત્યાર પછી તે પશ્ચપિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામશે. અને જેવા ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે તો એ ઓક્સિટોસિનની અસર હેઠળ ગર્ભાશયમાં એક શક્તિશાળી સંકોચન પ્રેરાય છે અને તેના લીધે પ્રસૂતિ પીડા પ્રેરાય છે. ફરીથી કહીએ કે સંપૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુમાંથી પ્રસૂતિ માટેના સંકેતો ઉત્પન્ન થાય છે જેને ફિટલ ઇજેક્શન ફેક્ટર FEF કહેવાય છે, જે ગર્ભનાળ મારફતે માતાના રુધિરમાં ભળે છે અને ગર્ભાશયના હળવા સંકોચન પ્રેરાય છે. અને આ પરાવર્તી ક્રિયા જે છે તેના લીધે ચોક્કસ અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ પ્રેરાય છે, જેમાં આપણે કહી શકીએ કે હાઇપોથેલેમસમાંથી ઓક્સિટોસિનનો અંતઃસ્ત્રાવ પ્રેરાય છે અને એ સ્ત્રાવ પશ્ચપિચ્યુટરી ગ્રંથિમાં સંગ્રહ પામે છે અને ત્યાંથી પશ્ચપિચ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન છે તે રુધિરમાં ભળે છે અને ઓક્સિટોસિનનો સ્ત્રાવ થતાં ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન પ્રેરાય છે અને એ સંકોચનના કારણે તો કે પ્રસૂતિ પીડા પ્રેરાય છે, એટલે કે લેબર પેન પ્રેરાય છે. અને તેના કારણે ગર્ભાશયમાં બાળક છે તે ફરે છે અને તેનું શીર્ષ છે તે નીચે તરફ આવે છે અને નીચે તરફ એટલે કે ગ્રીવા તરફ આવે છે અને એ ગ્રીવા તરફ આગળ ધકેલાય છે. હવે અહીંયા ત્રણ વસ્તુ યાદ રાખવાનું છે કે આ જે હળવા સંકોચન પ્રેરાય છે તેના લીધે પણ ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે, ગર્ભાશયમાં બાળક ફરે છે તેની અસરથી પણ ઓક્સિટોસિનનો સ્ત્રાવ પ્રેરાય છે અને આ જે શક્તિશાળી સંકોચન પ્રેરાય છે તેના લીધે પણ ઓક્સિટોસિનનો વધુ સ્ત્રાવ પ્રેરાય છે. એટલે આમ સતત ઓક્સિટોસિનનો સ્ત્રાવ પ્રેરાવાની જે પરાવર્તી પ્રક્રિયા છે તે ચાલ્યા કરે છે અને તેના લીધે તો કે ગર્ભાશયમાં આ સંકોચનની પ્રક્રિયા છે તે સતત પ્રેરાયા કરે છે. અને એ જ તે અંડપિંડમાંથી પાછા રિલેક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પણ ભળે છે અને રિલેક્સિન અંતઃસ્ત્રાવ છે એ ગ્રીવાનું વિસ્તરણ પ્રશ્ન. અહીંયા બે અંતઃસ્ત્રાવો ખૂબ અગત્યનો ભાગ ભજવશે. ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ જે ગર્ભાશયમાં શક્તિશાળી સંકુચન પ્રેરે છે, જ્યારે અંડપિંડમાંથી સ્ત્રાવ પામતો રિલેક્સિન અંતઃસ્ત્રાવ જે ગ્રીવાનું વિસ્તરણ પ્રેરે છે.
અને ગ્રીવાનું વિસ્તરણ પ્રેરાય છે, તેમજ આપણે કીધું તેમ જે ગર્ભ અથવા તો બાળક છે તે ગ્રીવાના મુખ તરફ ધકેલાય છે અને ગ્રીવાના વિસ્તરણને કારણે ગ્રીવાનું મુખ ખુલે છે અને બાળક જે છે તે જન્મ કોથળી તરફ ધકેલાય છે અને અંતે તો કે બાળકનો જન્મ થાય છે. તો આખી આ જે પ્રક્રિયા છે તે ગર્ભના નિકાલની પરાવર્તી ક્રિયા કહેવાય છે. જે સંકોચન માટેના સંકેતો છે તે વિકસિત ગર્ભને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે, રુધિરમાં માતાના રુધિરમાં ભળે છે, હળવા સંકોચનો પ્રેરાય છે અને એ જ સમય દરમિયાન હાઇપોથેલેમસમાંથી ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરાય છે જે પશ્ચપિચ્યુટરી ગ્રંથિમાં સંગ્રહાય છે અને પશ્ચપિચ્યુટરી ગ્રંથિમાંથી તે સ્ત્રાવ પામે છે, જેને લીધે ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન પ્રેરાય છે. જેમ ગર્ભાશયમાં સંકોચનની પ્રક્રિયા પ્રેરાય છે, વધુ પ્રેરાય છે, તેમ ફરીથી સતત પાછો ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. આ જે પરાવર્તી ક્રિયા છે, ઓક્સિટોસિનના સ્ત્રાવ થતાં ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન પ્રેરાય, જેના લીધે વધુ ઓક્સિટોસિનનો સ્ત્રાવ પ્રેરાય છે અને તેથી પ્રસૂતિ પીડા પ્રેરાય છે. જેની અસરથી તો કે ગર્ભાશયમાં બાળક છે તે ફરે છે, એટલે કે તેનું શીર્ષ છે તે નીચે તરફ આવે છે અને નીચે તરફ શીર્ષ આવી ગ્રીવા તરફ ગૂંઠવાય છે, ગ્રીવા તરફ ધકેલાય છે અને એ સમયે અંડપિંડમાંથી રિલેક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ છે તે રુધિરમાં ભળે છે, જે ગ્રીવાનું વિસ્તરણ પ્રેરે છે, ગ્રીવામુખ ખુલે છે અને બાળક છે તે જન્મ કોથળી તરફ ધકેલાય અને બાળકનો જન્મ થાય. આ આખી પ્રક્રિયાને ગર્ભના નિકાલની પરાવર્તી ક્રિયા કહેવાય છે. આ ચાર્ટ યાદ રાખી લેશો એટલે ટેક્સ્ટબુકનો આ જે આખો મુદ્દો છે તમને ખૂબ સારી રીતના યાદ રહી જશે. અને આ રીતે તો કે બાળકનો જન્મ થાય છે અને બાળક જન્મની પ્રક્રિયા એટલે તેને પ્રસૂતિની પ્રક્રિયા કહેવાય છે. પ્રસૂતિની પ્રક્રિયા જે છે, આખો આ જે ટેક્સ્ટબુકના પોઈન્ટ છે એના આધારે જ આપણે ચાર્ટ બનાવ્યો છે, એટલે અહીંયા આપણે હવે ફરીથી પાછો તેના વિશે અભ્યાસ કરતા નથી. આ બધી જ વિગતો આપણે ચાર્ટમાં લઈ લીધેલી છે. પ્રસૂતિની પ્રક્રિયાને અનુસરીને તો કે દુગ્ધ સ્ત્રાવની પણ પ્રક્રિયા થાય છે, જે બાળકના પોષણ માટે ખૂબ જ જરૂરી છે. અને માદામાં સ્તન ગ્રંથિઓની રચના વિશે આપણે અભ્યાસ કરી ગયા છે. એટલે પ્રસૂતિ બાદ જે સ્તન ગ્રંથિઓ છે તે ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન તે વિભેદીકરણ પામે છે અને જેમ જેમ ગર્ભાવસ્થાના અંત તરફ જાય છે તેમ દુગ્ધ સ્ત્રાવ કહેવાતી પ્રક્રિયા દ્વારા છે દૂધ ઉત્પન્ન થાય છે. એટલે દુગ્ધ સ્ત્રાવ દ્વારા સ્તન ગ્રંથિમાં દૂધ ઉત્પાદનની પ્રક્રિયા થાય છે અને એ જે દુગ્ધનો સ્ત્રાવ છે તે નવા જન્મેલા બાળકને ખોરાક આપવામાં મદદરૂપ બને છે, એટલે કે તેને પોષણ આપવામાં મદદરૂપ બને છે. આજે દુગ્ધ સ્ત્રાવ એટલે કે લેક્ટેશનનો જે શરૂઆતનો સમયગાળો છે એ શરૂઆતના સમયગાળા દરમિયાન તેમાં કોલોસ્ટ્રમ તરીકે ઓળખાતું જે ચોક્કસ દ્રવ્ય અથવા તો એ જે શરૂઆતનો દુગ્ધ સ્ત્રાવ છે તેને કોલોસ્ટ્રમ કહેવાય છે, જે પીળાશ પડતા રંગનો હોય છે અને તેની અંદર તો કે ઘણા એન્ટીબોડી હોય છે, ખાસ કરીને IgA એન્ટીબોડી છે જે બાળકને રોગ પ્રતિકારકતા વિકસાવવા માટે ખૂબ જ જરૂરી છે અને તેથી જ બાળકની વૃદ્ધિના શરૂઆતના સમયગાળા દરમિયાન ડૉક્ટર્સ જે છે તે સ્તનપાનની તેને ભલામણ કરતા હોય છે જેથી કરી બાળકનો સ્વસ્થ ઉછેર થઈ શકે. એટલે અહીંયા A+R પ્રકારનો MCQ છે તે બની શકે છે. કોલોસ્ટ્રમ અને કોલોસ્ટ્રમ પણ ખાસ આગળ પણ આપણે ભણી ગયા છે પ્રતિકારકતા વિશે ભણ્યા ત્યારે કે કોલોસ્ટ્રમમાં IgA એન્ટીબોડી હોય છે જે નવા જન્મેલા બાળકને રોગ પ્રતિકારકતા આપે છે અને તેથી જ એ માતા શરૂઆતના તબક્કાનું દૂધ જે છે તે બાળક માટે ખૂબ જ જરૂરી હોય છે. દુગ્ધ સ્ત્રાવની પ્રક્રિયામાં દુગ્ધ નિર્માણ અને સ્ત્રાવ કેવી રીતે થાય છે તેનો એક ચાર્ટ આપણે અહીંયા લીધેલો છે કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે માતાના શરીરમાંથી જરાયુનો નિકાલ થઈ જાય છે. જન્મની સાથે જરાયુ છે એ પણ બાળકના જન્મની સાથે બહાર નિકાલ પામે છે. જરાયુનો નિકાલ થઈ જવાના કારણે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટે છે. અમે આપણે જોયું કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે તે ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન જ સર્જાતા અંતઃસ્ત્રાવો છે. એટલે જેવું જરાયુ છે એ માતાના શરીરમાંથી દૂર થાય છે એટલે તેની સાથે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ છે તે ઘટે છે.
હવે આ પ્રમાણ ઘટવાના કારણે પશ્ચ પિચ્યુટરી ગ્રંથિમાંથી પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. અંતઃસ્ત્રાવી તંત્રનો રેફરન્સ અહીંયા ખાસ યાદ રાખવો. પશ્ચ પિચ્યુટરી ગ્રંથિમાંથી પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ જે છે તે રુધિર મારફતે સ્તન ગ્રંથિના કોષોને દુગ્ધ નિર્માણ માટે ઉત્તેજે છે. અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ રુધિરમાં થાય છે અને રુધિર મારફતે તે સ્તન ગ્રંથિ સુધી પહોંચે છે ત્યારે ત્યાં જે કોષો છે કોષોને દુગ્ધ નિર્માણ માટે ઉત્તેજે છે. આજે આખો ચાર્ટ જોયો એ દુગ્ધ નિર્માણ કેવી રીતે થાય છે, તો કે પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ. કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટે છે, તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટે છે જેની અસર હેઠળ તો કે પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરાય છે. દુગ્ધ નિર્માણ પછી દુગ્ધ સ્ત્રવણની પ્રક્રિયા જો આપણે જોઈએ તો ત્યાં પણ પશ્ચ પિચ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ ગર્ભાશયના સંકોચન સાથે તો સંકળાયેલું છે, સાથે સાથે દૂધના સ્ત્રાવની પ્રક્રિયા સાથે પણ એ સંકળાયેલું છે. એટલે પશ્ચ પિચ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે અને આ ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ છે તે સ્તન ગ્રંથિનું સંકોચન પ્રેરે છે. જો બાળકના જન્મ સમયે એટલે કે પ્રસૂતિ સમયે ગર્ભાશયનું સંકોચન પ્રેરે છે અને દુગ્ધ સ્ત્રવણની પ્રક્રિયા સમયે તો કે સ્તન ગ્રંથિનું સંકોચન પ્રેરે છે જેના લીધે દુગ્ધનો સ્ત્રાવ પ્રેરાય છે અને એ સ્ત્રાવનો ઉપયોગ તો કે બાળકના પોષણ માટે કરવામાં આવે છે. તો આ રીતના પ્રસૂતિની પ્રક્રિયા અને દુગ્ધ સ્ત્રાવ અને દુગ્ધ નિર્માણની પ્રક્રિયા છે તેના વિશે આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. આ બંને ચાર્ટ જે છે તે ખૂબ જ ઉપયોગી છે તમને આ ટોપિક યાદ રાખવા માટે. આશા છે કે આ બધાના ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.